સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલ ને. યજમાન કહેતા જીભ ઉપડતી નથી. આ કુંડળી જોતા એવું લાગે છે પ્રિયાના લગ્ન થાય તો 24 કલાકમાં વિધવા બને. ભાઈ આ સગાઈ રોકો. એ લોકો ચુંદડી લઈને આવે એ પહેલા ગમે તે રીતે આ સગાઈને અટકાવો. એ ભલે મોટા ઘરના હોય પણ મારી પત્રીજી વિધવા થાય મને કોઈ કાળ નહીં પોસાય. મારા કાળજાના કક્કાના શેઠામાં સિંદૂર જોઈ શકું છું. અમાસનો અંધકાર નહીં, કદાચ કદાચ મારી દીકરીના નસીબમાં એની પ્રીત ઉપરવાળાને મંજૂર નહીં હોય. આપણે એમને રોકવા જોઈએ. મોડે લાવી શકું તેમ નથી. આ જ્યોતિષ મહારાજ આપણને બધી વાત કરશે. હા ગંગાબેન, બંનેની જન્મ કુંડળી મેળવતા ગ્રહોની ગતિ એવું બતાવે છે વિજય અને પ્રિયાના લગ્ન થાય તો તરત જ પ્રિયાનો વિધવા યોગ બતાવે છે. અરે ના ના, જરૂર તમારી કોઈ ભૂલ થતી લાગે છે જ્યોતિષ મહારાજ. તમે બહુ મોટો કોઈ લોચો માર્યો લાગે છે. ભાભી માં તમે ચિંતા ના કરો, મને વિશ્વાસ છે કે મારા ભત્રીજાના લગ્ન દેવરાજભાઈની પુત્રી પ્રિયા સાથે જ થશે. હું આપ સૌની ફરીથી માફી માંગુ છું. તમે ભલે કુંડળીમાં ના માનતા હો પણ હું માનું છું. હું ભલે નાનો માણસ છું પણ એક બાપ તરીકે મારી દીકરીને માંડવે વિદાય આપી શકું? સ્મશાને નહીં. અરે પણ આ સગાઈ નહીં થાય. દેવરાજભાઈ, દીકરા, વિધિના લેખ આગળ આ કાળા માથાનો માનવી કાંઈ જ કરી શકતો નથી. ચાલ બેટા, ચાલ આપણે હવેલીએ જઈએ. ના માં, મને ભરોસો છે ઈશ્વર પર, મને વિશ્વાસ છે મારા પ્રેમ પર. જો વિધિના લેખ આમ જ લખાયા હશે ને તો મારા પ્રેમમાં પણ એટલી તાકાત છે કે આ લેખને પણ બદલી નાખશે. ત્યાં સુધી આ ચુંદડી માત્ર અહીંયા જ રહેશે. હવે આ ચુંદડી અહીંયાથી ક્યાંક જશે તો માત્ર ને માત્ર પ્રિયાના ઘર સુધી જ જશે. વિજય, હું કહું છું ને, મારી વાત પર ભરોસો રાખો માં. કાકા, ચુંદડી અહીંયા જ મુકાવી દો. ભલે ભલે, ચાલો. ઠીક છે, ચાલો. માં, ચિંતા નહીં કરતો. ગોર બાપા, આવો આવો યજમાન, આવો. શું લોચો મારી રહ્યા છો તમે? આ કુંડળી કોની છે? અરે તમારી જ છે કુંડળી. સવાલ જ નથી આવતો. મારી કુંડળીમાંની દરેકે દરેક ગ્રહ દશાની મને જાણકારી છે. આ કુંડળી મારી છે જ નહીં? નક્કી તમારી કોઈ ભૂલ થઈ રહી છે. હોય નહીં દીકરા, તમારી જ કુંડળી છે. અરે શું હોય નહીં, એના ગ્રહોની એને વધારે ખબર હોય કે તમને હોય? જુઓ જુઓ બરાબર. હા જુઓ. હા, પણ આમાં મારો કાંઈ વાંક નથી. મારા દીકરાથી ભૂલ થઈ હશે.
તમારી ભૂલને કારણે કોઈની જિંદગી બરબાદ થઈ જશે. જાઓ શોધો મારી કુંડળી, અંદર પડી હશે, શોધો એને. જાઓ જાઓ જાઓ. દીકરાની ભૂલ કે છે પાછા. અરે શું લોચા મારો છો તમે, આટલી બધી વાર કેમ લાગે છે? જાઓ શોધી લઈ જાઓ. કઈ કુંડલી છે ખબર નહીં હવે આમાં. જો તો બેટા કઈ છે? આ મારી છે, આ મારી છે, જુઓ. અરે હા દીકરા, આ તમારી સાચી કુંડળી છે અને આમાં રાજયોગ એ તો મને ખબર જ છે. આ સાચી કુંડળી છે તમારી. આ રાજયોગની કુંડળી ને તમે કાળ સર્પયોગની કુંડળી બનાવી દીધી. અરે આ તો તમે બ્રાહ્મણ છો એટલે જવા દઉં છો, નહીં તો મારા દીકરા માટે હું તમારું માથું કાપી નાખતા. હવે તો ચુંદડી પ્રિયાના ઘર સુધી પહોંચશે ને. હા બેટા, હવે કોણ રોકી શકવાનું? ચાલો કાકા, મોડું થઈ જાય. હા ચાલો. હે માં, તે અમને દુઃખમાંથી ઉગાર્યા. ખરેખર માં તું જગત જનની છે. માં, મેં કહ્યું હતું ને મને ઈશ્વર પર ભરોસો છે. હા બેટા, મારા પ્રેમ પર વિશ્વાસ છે. વિશ્વાસ ફળ્યો ને? આવો ભાઈ, આશીર્વાદ આપજે માં. ચાલો માં. બંનેના લગ્ન જીવનમાં સુખ સમૃદ્ધિની રેલમછેલ છે. મહાસુદ બીજ લગ્ન માટે સારામાં સારો દિવસ છે. ભગવાન સાચી પ્રીતની હંમેશા કસોટી કરે છે. હવે સમય બગાડવાની જરૂર નથી. પ્રિયા બેટા આવ. મારો બેટો સુહાગ રાત મનાવે. મનાવા તો હું તો ના. આ ઘડીએ ફોન વાડીએ થી દીની. શું વાત કરે છે? કઈ કઈ બાજુ ગયા છે લોકો? તું ધ્યાન રાખું, પહોંચું છું. અરે વાહ બાપુ, તમે તો જોરદાર એક્ટિંગ કરો છો.
પેલો રખેવાલ જાગે ને એ પેલા મૂકી આવો, નકર આપણી એક્ટિંગ નીકળી જશે. આ જા છે બાપુ. શું થયું? પ્રિયા, ધર્મ સંકટ આવી પડ્યું છે. આપણા ખેતરમાં બહારના કોઈ માણસો ઘૂસી ગયા અને આપણી બધી જ ગાયોને લઈને ટ્રકમાં ભરીને કતલખાને લઈ જવા ભાગી રહ્યા છે. હવે ગાય તો આપણી માં કહેવાય ને પ્રિયા, એમની રક્ષા કરવાની જગ્યાએ જો આ ક્ષણે આપણી સુહાગરાત વિશે વિચારું તો દીકરા તરીકે મરદાનગી લાજે મારી. સમજે છે ને તું? હું તમને રોકું તો આ ગરવી ગુજરાતણના સંસ્કાર લાજે. તમે ખુશીથી જાઓ, હું તમારી રાહ જોઈશ. ધન્ય છે તને. તું રાહ જોજે, હા, હું તરત પાછો આવું છું. રાહ જોજે. ભગવાન સૌ સારા વાના કરશે. મારો ભત્રીજો ધર્મ કરવા ગયો અને આ તો ધર્મ કરતા ધાડ પડી. ગંગાબેન, વિજયનો શર્ટ મળ્યો છે, એની લાશ નથી મળી. સાહેબ, સોમો બાતમીદાર, કોઈ ખતરનાક બાતમી આવી લાગે છે. શું વાત છે સાહેબ? નદીના ઉપરવાસથી ચોરોએ કાપેલા લાકડા તનયને આપની હદમાં આવી ગયા છે અને એ ટોરકી આપની હદમાં લાકડા ચોરવા નદીના કિનારે આવી રહી છે.